નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણના મૂળભૂત લક્ષણોની ચર્ચા કરતા હતા. તેમાં આપણે ત્રણ લક્ષણોની ચર્ચા કરી અને છેલ્લા વિડિયોમાં આપણે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર એટલે ચોથા લક્ષણની પણ આપણે ચર્ચા કરી ગયા છે. તેમાં આપણે ત્રણ યાદીઓની માહિતી મેળવી અને શેષ સત્તાઓની પણ આપણે ચર્ચા કરી. આજે આપણે પાંચમું લક્ષણ છે બંધારણનું મૂળભૂત લક્ષણો, જે બંધારણના મૂળભૂત લક્ષણો છે એનું પાંચમું લક્ષણ છે કટોકટી વેરા એકતંત્રી વ્યવસ્થા. કટોકટી કેને કહેવાય? તો કે અમુક સમયે કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોય, વ્યવસ્થિત ન ચાલતી હોય, અથવા દેશ ઉપર અમુક સંકટો આવી ગયા હોય, અમુક એવી સમસ્યાઓ આવી ગઈ હોય તેના કારણે નિયમોમાં કાપ મૂકવામાં આવે છે, અથવા તો મળતી સુવિધાઓ છે એમાં પણ કાપ મૂકવામાં આવે છે. એને આપણે સાદી ભાષામાં કટોકટી કહીએ તો એનો અર્થ સ્પષ્ટ થાય છે. જોઈએ આપણે હવે ભારતના બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. આ કટોકટી વિશે પણ એ બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે. અને કેટલા પ્રકારની કટોકટી? તો કે ત્રણ પ્રકારની કટોકટી દર્શાવવામાં આવી છે. આ ત્રણે ત્રણ પ્રકારની કટોકટી છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. પ્રથમ જોઈએ તો યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય છે. ક્યારેક દેશમાં યુદ્ધ થયું હોય, અંદરોઅંદર દેશમાં યુદ્ધ ઊભું થયું હોય, કોઈ અન્ય બાહ્ય આક્રમણ એટલે કે બીજા દેશે આપણા દેશ ઉપર આક્રમણ કર્યું હોય, કે અંદરને અંદર દેશના ને દેશના નાગરિકોએ સશસ્ત્ર બરવો કર્યો હોય, આંદોલનો કર્યા હોય, અને આ બધી ક્રિયાઓના કારણે જો રાષ્ટ્રીય સલામતી જોખમાય એટલે રાષ્ટ્રની જે સેફ્ટી છે, સલામતી છે, એ જોખમમાં મુકાય તો એવી પરિસ્થિતિમાં દેશમાં શું લાગુ પાડવામાં આવે? તો કે કટોકટી જાહેર કરી શકાય છે. સમજાવું પહેલી કટોકટી? તો કે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગો ઊભા થાય તો દેશને સલામતી આપવા માટે અથવા તો સુરક્ષા રાખવા માટે આવી પરિસ્થિતિમાં કટોકટી જાહેર કરવી પડે. બહાર નીકળવાની મનાઈ હોય, હરવા મરવાની મનાઈ હોય, એકથી વધારે વ્યક્તિઓ, બેથી વધારે વ્યક્તિઓ મળી શકતા નથી, બજારો છે એ બંધ હોય, રસ્તાઓ છે એ પેક કરી દેવામાં આવતા હોય, ટોટલી પોલીસ દળના હાથમાં શાસન થોડા સમય માટે જતું રહે છે, એને કહેવાય કટોકટી. એ ઉપરાંત બીજી કટોકટી કેવી હોય? તો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, જો રાજ્ય કેન્દ્ર સરકાર નહીં, રાજ્યમાં આ નાના નાના ઘટક રાજ્યો છે એની વાત કરું છું, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન આ બધા રાજ્યો છે, તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય, રાજ્ય વ્યવસ્થા વ્યવસ્થિત ચાલતા ન હોય, અથવા જે બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્ય સરકાર ચાલી શકે એમ ન હોય, બંધારણમાં જે જોગવાઈ કરેલી છે રાજ્યને ચલાવવા માટે એ મુજબ રાજ્ય ચાલી શકે એમ ન હોય, ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે. એવું દર્શાવી શકે છે કે બંધારણ મુજબ આ રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા ચાલી રહી નથી, એનો ભંગ થઈ રહ્યો છે અથવા તો એ પડી ભાંગી છે, તો આ રાજ્ય ઉપર બંધારણીય કટોકટી જાહેર કરી શકાય અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પડે છે. એટલે રાજ્ય સરકાર મટી જાય છે, સાઈડમાં રહી જાય છે, પરંતુ આખું શાસન કોના હાથમાં આવી જાય? તો કે રાષ્ટ્રપતિના. કારણ કે દેશનો વડો કોણ? તો કે રાષ્ટ્રપતિ. એટલે એ શાસનનું નામે શું છે? તો કે રાષ્ટ્રપતિ શાસન. સમજાણી બીજી કટોકટી? એના પછી ત્રીજી કટોકટી છે સતત ભાવ વધારાના કારણે, દિવસે ને દિવસે ભાવ વધતો જાય, મંદીનો માહોલ છે એ વધતો જાય, તેના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય, આપણું નાણું છે એ શેરબજારના ભાવે અથવા તો વિદેશી નાણુંની બરાબરીએ સાવ નીચું ઉતરતું જતું હોય, ધોવાતું હોય એટલે નીચું ઉતરતું જતું હોય, ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. અને જ્યારે પણ ઝડપી ધોવાણ થાય એટલે બહુ ભાવ વધે, વસ્તુઓમાં સતત ઊંચા ભાવ આવે અને વસ્તુઓ મોંઘી થાય, તો આવી પરિસ્થિતિમાં
એક કટોકટી લગાડી શકાય એનું નામ છે નાણાકીય કટોકટી. આમ કટોકટીની આ ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય, એટલે એકના હાથમાં શાસન આવી જાય. આપણે જોયું હતું ને સમવાય તંત્ર હતું, રાજ્ય સરકારનું હાલે અને કેન્દ્ર સરકારનું હાલે, પરંતુ કટોકટી સમયે સમવાય તંત્ર એકંદરે કેવું થઈ જાય, એકતંત્રી, એટલે કે કેન્દ્ર સરકારના અથવા રાષ્ટ્રપતિના હાથમાં શાસન વહ્યું જાય, એટલે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. કેટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે, સાવ દૂર થઈ જતું નથી કે રદ થઈ જતું નથી, પણ કટોકટી ચાલતી હોય એ સમય દરમિયાન એ સ્થગિત થઈ જાય છે. સ્થગિત એટલે સ્ટોપ થઈ જાય છે, થોડા સમય માટે એને રોકી દેવામાં આવે છે. ક્લિયર રહ્યા કટોકટી વેરા એકતંત્રી વ્યવસ્થા કે ભારતમાં કેટલા પ્રકારની કટોકટી લાગી શકે છે બંધારણીય જોગવાઈ મુજબ? તો ત્રણ પ્રકારની કટોકટી લાગી શકે છે જેની આપણે ચર્ચા કરી. એના પછી આપણે જોશું પાંચમું લક્ષણ, દ્વિગૃહી પ્રથા. દ્વિગૃહી એટલે બે ગૃહવાળી પ્રથા. તમે નાના ધોરણમાં એટલે કે આગલા તમારા આઠમા ધોરણમાં તમે સમજી જ ગયા છો કે ભારતીય સંસદ છે એ બે ગૃહની બનેલી છે. કેટલા ગૃહની? બે ગૃહની બનેલી છે. તો કે ક્યાં ક્યાં બે ગૃહની? તો કે ઉપલા ગૃહની અને નીચલા ગૃહની. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા. એટલે આપણી પ્રથા છે એ કેટલી ગૃહી છે? તો કે દ્વિગૃહી પ્રથા છે. આ દ્વિગૃહી પ્રથાના મુદ્દા વિશે આપણે આગળના વિડિયામાં ચર્ચા કરીશું.